શહેરમાં ફાટી નીકળેલા તોફાનો બાદ આજે પણ અજંપાભરી શાંતિ રહી હતી, જેને લઈને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે સંવેદનશીલ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરી દેવાશે, ડેમોગ્રાફિકલ ચેન્જ ન થાય તેનું પણ રાજ્ય સરકાર ધ્યાન રાખશે. તો પ્રદીપસિંહે કોંગ્રેસ પર તુષ્ટિકરણની રાજનીતિનો આરોપ લગાવતા કહ્યું કે ષડયંત્ર રચીને ઘટનાને અંજામ અપાયો છે, 47 જેટલા તોફાની તત્વોની ધરપકડ કરાઈ છે, પથ્થરમારો અને આગ ચંપી કરનાર તોફાની તત્વોને છોડવામાં નહીં આવે. સાથે જ કહ્યું કે વણસેલી પરિસ્થિતિની રાજ્ય સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે, સ્થિતિને ધ્યાને રાખીને મોટાભાગની પોલીસ એસઓજી સહિતનો પોલીસ કાફલો ખંભાતમાં ખડકી દેવાયો છે. આજે ખંભાત એક એવી સ્થિતિ બનતી જાય છે કે ત્યાં ડેમોગ્રાફિકલ ચેન્જ લેવાના કારણે અવારનવાર આ પ્રમાણેની ઘટનાઓ બનતી જાય છે. એટલે રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે જે ખંભાતની ત્યાંની માંગણી છે એ પ્રમાણે ખંભાતની અંદર અશાંત ધારાનો અમલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ખંભાતની સમસ્યાના મૂળમાં બે કોમના લોકો બાજુબાજુમાં રહેતા રહે છે અને એ લોકોની ખાનપીનની અલગ પ્રકારની વ્યવસ્થા હોય છે અને જેના કારણે અવારનવાર આ સંઘર્ષો થતા હોય છે. એટલે જેથી કરીને ડેમોગ્રાફિકલ ચેન્જ ન થાય એના માટે આ અશાંત ધારાનું અમલીકરણ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. આપણે સૌ જાણીએ છીએ કે કોંગ્રેસ એ તુષ્ટિકરણની રાજનીતિ કરે છે અને કોંગ્રેસને કોઈ પણ રીતે ગુજરાતમાં અશાંતિનું સર્જન થાય એ કોંગ્રેસનો એકમાત્ર આશય રહ્યો છે. પરંતુ ખંભાતની પ્રજા એ વર્ષોથી અમારી સાથે જોડાયેલી છે અને ખંભાત સહિત ગુજરાતની પ્રજામાં શાંતિ સલામતી સુરક્ષા રહે એ અમારી ફરજ છે અને એ અમે ફરજ ઉત્તમ રીતે નિભાવીશું. તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા જયંતિ પાસેથી. જયંતિ, જે રીતે ખંભાતમાં જે આ હિંસા ભડકી ઉઠી છે, હવે કયા કયા પગલાં લેવાયા છે સરકાર દ્વારા? મિથુન, ચોક્કસથી ખંભાતની અંદર ઘણા સમયથી આ પ્રકારની હિંસાઓનો બનાવ તો બનતા જ આવે છે, પણ આ વખતે સૌથી વધારે હિંસા ભડકી છે. કારણ કે આજે સૌથી મહત્વની બનાવ છે કે જે ટોળા દ્વારા કેટલીક દુકાનોને આગ ચંપી કરવામાં આવી હતી અને આજે બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે. જે પગલે બંધ રહી છે તમામ પ્રકારની ખંભાતની જે દુકાનો છે એ મહત્વનું છે કે જે તોડફોડ આજે કેટલીક દુકાનોમાં ટોળા દ્વારા કરવામાં આવી હતી, કેટલીક ઘરોમાં પણ આગ ચંપી કરવામાં આવી હતી અને અત્યારે પોલીસની જે ફોર્સ છે તે ખૂબ જ સક્રિયપણે અહીંયા પણ જોવા મળી રહ્યું છે. આપ જોઈ શકો છો દ્રશ્યમાં પોલીસના ખડકલા અહીંયા અત્યારે જોવા મળી રહ્યા છે અને આસપાસના જિલ્લાઓમાંથી પણ પોલીસને બોલાવવામાં આવી છે. સીઆરપીએફના જવાનો પણ અહીંયા તૈનાત છે અને ખાસ કરીને કહી શકાય કે પોલીસ અત્યારે સતત ખંભાતની તમામ જે શેરીઓ છે, તમામ જે ગલીઓ છે, જે તમામ સોસાયટીઓ છે તેમાં જે પેરો કરી રહી છે અથવા તો પેટ્રોલિંગ કરી રહી છે. ખંભાતની અંદર બે દિવસ પહેલા લગ્નની અંદર એક વ્યક્તિ દ્વારા, એક ચોક્કસ કોમ્યુનિટીના વ્યક્તિ દ્વારા એક યુવતીઓના વિડીયોનો મામલો બહાર આવ્યો હતો અને ત્યારબાદ લગ્નની અંદર જે કહી શકાય બે કોમ સામસામે આવી હતી અને ત્યારબાદ આ પ્રકારની એક જે અશાંતિભરી જે માહોલ છેલ્લા બે દિવસથી બની રહ્યો છે. આજે 12 વાગે પણ કેટલાક લોકો દ્વારા આજે કેટલીક દુકાનો સળગાવવામાં આવી હતી ત્યારે ચોક્કસથી કહી શકાય કે લોકોમાં એક ભયનો માહોલ તો જોવા મળી રહ્યો છે. ત્યારે પોલીસ પણ અહીંયા સક્રિય છે અને પોલીસ જે આ માહોલ છે તેને શાંત પાડવાની કોશિશ કરે છે. લોકો છે ત્યારે ઘરની બહાર આવીને બેઠા છે. તમામ લોકોની અંદર એક કુતૂહલ છે કે શું થશે શું નહીં થાય, કારણ કે જે રીતે ગુજરાતમાં વર્ષો બાદ આ પ્રકારની ઘટના સામે આવી છે અને આ ખંભાતની અંદર વારંવાર આ પ્રકારની જ્યારે ઘટના સામે આવતી રહી છે ત્યારે લોકોમાં પણ હંમેશા એક વાત હોય છે કે હવે શું થશે હવે શું થશે, કારણ કે ડરનો એક માહોલ છે તે ખંભાતમાં અત્યારે જોવા મળી રહ્યો છે. પ્રદીપસિંહે પણ આજે કહ્યું કે અશાંત ધારાને અમે લાગુ પાડવાના છીએ, એટલે કે ચોક્કસથી કહી શકાય કે ગૃહમંત્રીએ પણ આ વાતની નોંધ લીધી છે, સીએમએ પણ આ વાતની નોંધ લીધી છે અને ખાસ કરીને ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ આજે ઓર્ડર આપી દેવામાં આવ્યો છે કે જે અધિકારીઓને અહીંયા મુલાકાત લેવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આપ જોઈ શકો છો પોલીસની તમામ ગાડીઓ પણ અહીંયા તૈનાત છે. એક
ધમધમતું જેને શહેર ગણવામાં આવે છે એ શહેર આજે એકદમ શાંત થઈ ચુક્યું છે. લોકોમાં એક પ્રકારનો કુતૂહલ જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રકારે આખી ઘટના બની છે, કેટલીક ગાડીઓ પણ ફરીથી બતાવવાની કોશિશ કરીશું. પોલીસ અત્યારે સતત જે સોસાયટીઓ છે, સામેની જે સોસાયટી છે તેને મોચી વાસ કહેવામાં આવે છે, મોચી સોસાયટી કે એવા નામથી કે જાણવામાં આવે છે, તેમાં પણ જો આપ જોઈ શકો છો જ્યાં આજે સવારે ઘટના બની હતી ત્યાં પોલીસનું પેટ્રોલિંગ સતત જોવા મળી રહ્યું છે. પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તે તમામ ઘરે ઘરે જઈને વાતચીત કરી રહ્યા છે. જે લોકો આજે સાથે હતા ટોળામાં કે જે લોકો પર શંકા છે તેમની ધરપકડ પણ કરવામાં આવી છે. લગભગ 3-4 જેટલા લોકોને આજે એમના પર ફરિયાદ પણ કરવામાં આવી છે, 47 જેટલા લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. અત્યારે પોલીસ તમામના ઘરે ઘરે જઈને વાતચીત કરી રહી છે અને જે આખો મામલો હતો તે મામલા વિશેની પણ અત્યારે તાત મેળવી રહ્યા છે, કારણ કે બે કોમ વચ્ચેની જે આખી વાત છે તેને લઈને કોઈ આગળ જતા કોઈ હિંસક પગલું ન થાય કે આગળ જતા કોઈ મોટી ઘટના ના બને, કોઈ દુર્ઘટના ના બને તેને લઈને પોલીસ અત્યારે તો સતર્ક જોવા મળી રહી છે. આપ જોઈ શકો છો પોલીસની ગાડીઓ જે છે તે સતત ને સતત જે સોસાયટીમાં બનાવ બન્યો હતો તે સોસાયટીમાં સતત ને સતત પેટ્રોલિંગ કરતી જોવા મળી રહી છે. લોકો સાથે વાતચીત કરતા તેઓ નજરે પડી રહ્યા છે અને લોકોને ઘટના વિશે તેઓ વાકેફ થઈને કોણ હતા કોણ નતા તેની ઓળખ માટેની પણ પોલીસ એક પ્રયાસ કરી રહ્યા છે. જેમ જેમ ઓળખ થશે તેમ તેમ તેમના ઉપર ફરિયાદ નોંધવામાં આવશે. એટલે મિથુન ચોક્કસથી કહી શકાય કે અત્યારે જે ખંભાત છે ખંભાતની અંદર અશાંતિનો એક માહોલ છે. સાથે સાથે એ પણ કહી શકાય કે પોલીસ આવ્યા બાદ ક્યાંક ને ક્યાંક થોડા ઘણી લોકોને એક રાહત તો મળી છે, પરંતુ આજે રાત્રે કોઈ અણબનાવ તો નહીં બને તેવી એક પ્રકારનો એક ડર લોકોમાં જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો છો પોલીસ સતત ને સતત પેટ્રોલિંગ કરીને લોકોને ડર મુક્ત કરવાની કોશિશ કરે છે, પરંતુ રાત્રે સામે રાત આવી રહી છે ત્યારે ફરીથી એવો કોઈ બનાવ બનશે કે નહીં બને તેને લઈને લોકોમાં એક પ્રકારનો ડર પણ જોવા મળી રહ્યો છે. ત્યારે ચોક્કસથી કહેવાશે કે હવે આવનારો સમય જ બતાવશે. જોકે પોલીસ અને સરકાર આ બાબતે ખૂબ જ સક્રિયપણે પગલાં લઈ રહી છે. આજે પ્રદીપસિંહે પણ કહ્યું કે કોઈ પણ પ્રકારે કોઈ પણ એવા લોકોને કે એવા જે અસામાજિક તત્વો હશે અથવા તો જે ટોળામાં કોઈ પણ લોકો જેમણે પણ આવું કૃત્ય કર્યું છે કે જેમણે આગ ચંપી અથવા પથ્થરમારો કર્યો છે તેમને છોડવામાં નહીં આવે, તેમને બક્ષવામાં નહીં આવે. પરંતુ મહત્વની વાત છે કે જ્યારે ટોળા દ્વારા હુમલો કરવામાં આવતો હોય છે ત્યારે ટોળાને આંખ નથી હોતી અને ખૂબ જ મોટું નુકસાન કોઈક આમ વ્યક્તિને ભોગવવાનું હોય છે અથવા કોઈક એક આમ વર્ગ અથવા આમ કોમ્યુનિટીને ભોગવવાનો વારો આવતો હોય છે. તે વારો વારંવાર એટલે કે વર્ષોથી જે ચાલી આવતી બે કોમ્યુનિટી કે બે જૂથો વચ્ચેની જે બબાલ છે તેમનો ભોગ બની રહ્યા છે આમ નાગરિકો. જી 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 જયંતી, આપ અમારી સાથે જોડાયેલા રહો, આગળમાં આપની પાસેથી માહિતી મેળવીશું. તો સરકારે પગલાં લીધા છે. સુરતના એમએલએ સંગીતા પાટીલ અમારી સાથે જોડાઈ ગયા છે. સંગીતાબેન, આપનું સ્વાગત છે વીટીવીમાં. સંગીતાબેન, જે રીતે અશાંત ધારો લાગુ કરવાની જે વાત છે ખંભાતમાં, સુરતમાં પણ લાગુ કરવાના છે, ત્યારે કેટલો ફાયદો થશે અશાંત ધારો લાગુ કરવાથી? આપ ઘણા સમયથી માંગણી કરી રહ્યા હતા કે સુરતમાં આપના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે. ચોક્કસ, હું 2-2.5 વર્ષ પહેલાની માંગણી મારી હતી. મારા વિસ્તારમાં ઘણો બધો પ્રોબ્લેમ છે. મારા વિસ્તારમાં જેવી રીતે અનેક સોસાયટીઓ છે, જે પહેલા હિન્દુ લોકો ત્યાં 100% રહેતા હતા, હમણાં નહીવત જેવા એટલે કે 15-20% ત્યાં અનેક સોસાયટીઓમાં હિન્દુઓ છે. તો જબરદસ્તી એટલે એક અલગ કોમના લોકો જબરદસ્તીથી અથવા તો પછી વધારાના લાલચ આપીને લોકોને એનો ઘરનો તાબો કબજો લઈ રહ્યા છે. તો એવી રીતે અનેક લોકો ફરિયાદ બી આવે છે કે અમને જબરદસ્તી કરે છે, અમને ત્રાસ આપે છે, અમને અસહ્ય યાતના આપે છે. એટલે એવી રીતે લોકોને હેરાન કરીને, શારીરિક એ કરીને પણ લોકોને ત્રાસ આપીને હેરાન કરવામાં આવે છે. અને ચોક્કસ અશાંત ધારા લાગુ થવાથી આ બધા જે સમસ્યાઓ છે એનું નિરાકરણ થઈ જાય. જી જી જી, શું આપને એવું લાગે છે કે ખંભાતમાં પણ અશાંત ધારો લાગુ કરવાથી આ જે ઘટના ઘટી છે ત્યાં તેમાં હવે આ પ્રકારની ઘટના આગળ નહીં ઘટે અશાંત ધારો લાગુ કરવાથી? ખંભાતની તો મને એની આખી માહિતી નથી, પણ મારા વિસ્તારની હું વાત કરું તો ચોક્કસ 2.5 વર્ષથી હું એના પર ધ્યાન દોરાયેલું છે માનનીય મંત્રીશ્રીની. અને ચોક્કસ મને એવું લાગે છે કે આજના થોડા દિવસમાં ત્યાં પણ અશાંત ધારો લાગી જશે. જી, ખાસ કરીને આપને શું લાગે છે અશાંત ધારો લાગુ કરવાથી ફાયદો શું થાય છે? ફાયદો એટલા માટે કે જે લોકો ધારો કે
જબરદસ્તી કરે, બે ત્રાસ આપીને પણ વેચાણ થી લઈ લેતા હોય છે, કે પછી યાતના આપીને લઈ લેતા હોય, તો એના પર કાબુ આવશે. અને પાછા તે આ જે સુરત શહેરની મારા વિસ્તારની વાત છે, તો મારી એટલે જે ઘણી સોસાયટીઓ હતી કે હિન્દુના 100% હિન્દુતા હતા, પણ હમણાં નહીવત જેવા છે. એટલે આ બધા સોસાયટીના લોકો મારી, અનેક અનેક સોસાયટીના લોકો મારી પાસે આવતા હતા, અને એના માટે મેં અસંધારણની માંગણી કરી હતી. જી જી જી, આભાર સંગીતાબેન અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતે અશાંત ધારો લાગુ કરવાની જે માંગણી સુરતમાં થઈ હતી, સંગીતાબેને કરી હતી, અને હવે ખંભાતમાં પણ જે અશાંત ધારો લાગુ કરવામાં આવશે, જેના કારણે જે સ્થિતિ હાલમાં વણસી છે, વારંવાર આ પ્રકારની સ્થિતિ ન થાય. અમારી સાથે અમારા સંવાદદાતા જયંતિ જોડાયેલા છે. જયંતિ, આ જે હિંસા ભડકી છે ખંભાતમાં, તેને પાછળનું મહત્વનું કારણ શું જાણવા મળ્યું છે? એવું તો કયું મોટું કારણ હતું કે હિંસા ભડકી ગઈ? મિથુન, ચોક્કસથી કહીએ તો આ જે હિંસા ભડકી છે તેની પાછળના બે જૂથવાદો છે, ને આ જે જૂથવાદ છે એ વર્ષોથી ચાલ્યા આવે છે. કોઈક ને કોઈક કારણોથી બંને એક ધર્મના બીજા ધર્મની વચ્ચે કોઈક ને કોઈક પ્રકારની એમની ભિનભાવ છે. પરંતુ અત્યારે જે પરમ દિવસની ઘટના હતી, એક લગ્નની અંદર અચાનક જ કોઈક એક જૂથ જઈને બબાલ કરી હતી, ને આખો લગ્નનો જે પ્રસંગ છે તે પણ બગાડ્યો હતો. તે આ જે ઘટના બની હતી તેની પાછળનું મુખ્ય કારણ છે કે કોઈ ચોક્કસ વ્યક્તિ દ્વારા જે બહેનો જ હતી તે લગ્નમાં તૈયાર થઈને તેમનો એક વિડીયો ઉતારવામાં આવ્યો હતો, અને તેને લઈને બોલાચાલી થઈ હતી, અને ત્યારબાદ આ ઘટના બની હતી. અત્યારે પોલીસના જે જવાનો છે એ સ્ટેન્ડ બાય છે, તમામ જગ્યાએ પોલીસના જવાનો અત્યારે જોવા મળી રહ્યા છે. આજે હું સોસાયટીમાં છું, જે સોસાયટીમાં જે ઘટના બની હતી, જે સોસાયટીમાં જે આગચાંપી થઈ હતી, તે જ સોસાયટીમાં હું છું. ત્યાં પોલીસના જવાનો જે છે એ સતત ખડે પગે છે તે જોવા મળી રહ્યા છે આપણને, અને સતત તેઓનો દ્વારા પેટ્રોલિંગ ચાલી રહ્યું છે કે હવે પછી એવી કોઈ પ્રકારની ઘટના ન બને તેને લઈને પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. આખી સોસાયટીમાં જે ચાલી છે અથવા જે સોસાયટી છે તે મોચીવાસ તરીકે ઓળખાય છે, અને ત્યાં પોલીસના જે જવાનો છે અથવા પોલીસના જે અધિકારીઓ છે તે સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. આપણે ફરીથી એ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશું. આજે જે જે જગ્યાએ ઘટનાઓ બની હતી તે ઘટના સ્થળે હું છું, અને ખાસ કરીને પોલીસના અધિકારી સાથે પણ આપણે વાત કરવાની કોશિશ કરીશું, તેમને પણ પૂછવાની કોશિશ કરીશું કે કેટલી ટીમ છે ને કઈ પ્રકારનો બંદોબસ્ત, કઈ પ્રકારના બંદોબસ્ત સાથે તેઓ અત્યારે કામ કરી રહ્યા છે. પરંતુ જે ટીમો છે તે ખાસ કરીને બરોડાથી પણ આવી છે, ખેડાથી પણ આવી છે, અને વિવિધ વિસ્તારોમાંથી અત્યારે તે ટીમો આવેલી છે. આપણે જે અધિકારી છે તેમની સાથે એક વખત વાત કરવાની કોશિશ કરીશું. ચોક્કસથી જે અધિકારી છે તેમને પણ પૂછવાની કોશિશ કરીશું કે અત્યારની જે પરિસ્થિતિ છે તે કઈ પ્રકારની પરિસ્થિતિ છે, તેમની સાથે ચર્ચા કરવાની કોશિશ કરીશું. પરંતુ તેના પહેલા મહત્વની વાત એ છે કે આજે પોલીસ છે તે સતત પેટ્રોલિંગ કરી રહી છે, સતત તમામ વિસ્તારમાં મિથુન પેટ્રોલિંગ કરી રહી છે, કારણ કે કોઈ ઘટના ફરીથી ના બને તેને લઈને આ પોલીસ અત્યારે પેટ્રોલિંગ કરી રહી છે. ખાસ કરીને પ્રદીપસિંહ દ્વારા પણ કહેવાયું છે કે આ જે વિસ્તાર છે અથવા તો આ જે તાલુકો છે તેની અંદર અશાંત ધારો લાગુ કરવામાં આવશે. આપ જોઈ શકો છો પોલીસના જે અધિકારીઓ છે સતત તમામ જગ્યાએ પેટ્રોલિંગ ખડે પગે કરી રહ્યા છે. SRPFની પણ ટીમો અત્યારે તૈનાત છે, અને બાકીની જે ઇક્વિપમેન્ટ છે તેઓ પણ આવી ચૂક્યા છે. એટલે હવે પછી કોઈ પ્રકારની આવી ઘટના ના બને તેને લઈને કહી શકાય કે પોલીસ એક્શનમાં આવેલી છે. મહત્વની વાત એ પણ છે કે આજે રાત્રે કોઈ બનાવ બનશે કે નહીં તેને લઈને પોલીસને ચિંતા છે, અહીંયાના લોકોને નાગરિકોને પણ ચિંતા છે કે રાત્રે ફરીથી આ પ્રકારની કોઈ ઘટના ના બને, તેના માટે લોકોમાં ક્યાંક ને ક્યાંક ભય અને ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. મિથુન, જી જી જી, જયંતિ આપ અમારી સાથે જોડાયેલા રહો, આગળ પણ આપની પાસેથી માહિતી મેળવીશું. વડોદરાથી અમારા સંવાદદાતા માનુ જોડાઈ ગયા છે. માનુ, જે રીતે અશાંત ધારો લાગુ કરવાની જે વાત છે, વડોદરામાં પણ એવા ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં અશાંત ધારો લાગુ કરવામાં આવે તો વારંવાર જે વારે તહેવારે ત્યાં તોફાનો થતા હોય છે તે ન થાય. ખાસ કરીને જે પાણીગેટ વિસ્તાર છે ત્યાંથી લઈને તે માંડવી સુધીનો વિસ્તાર, એવો જે આખો જે એક વિસ્તાર છે ત્યાં વારંવાર તોફાનો થતા હોય છે. ખાસ કરીને અશાંત ધારો એટલે હિન્દુ વિસ્તાર, હિન્દુ લોકો રહેતા હોય અને લઘુમતી કોમના લોકો બાજુમાં જ રહેતા હોય, પરંતુ એ પ્રોપર્ટી ન ખરીદી શકે. એક ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે છે પોલીસ સ્ટેશન વિસ્તાર વાઇઝ, જ્યાં કોમ્યુનિટી કોની વધારે છે એના અનુસંધાને અશાંત ધારો નક્કી કરવામાં આવતો હોય છે. જ્યારે પણ કોઈ પ્રોપર્ટીનું વેચાણ થાય ત્યારે પોલીસ ડિટેલમાં તમામ આજુબાજુવાળા લોકોની મંજૂરી લે અને પછી એને મંજૂરી આપવામાં આવતી હોય છે.
એટલે વિસ્તાર એક નક્કી કરવા માટે થઈને અશાંત ધારો નક્કી કરવામાં આવતો હોય છે. અને એની મુખ્ય બાબત એ છે કે જયારે પણ કોમ્યુનલ તોફાનો થતા હોય છે એને ધ્યાનમાં રાખીને જે તે વિસ્તારનો સર્વે કરવામાં આવે અને ત્યારબાદ અશાંત ધારો લાગુ કરવામાં આવતો હોય છે. એટલે વિસ્તારમાં જે પ્રોપર્ટીઓનું વેચાણ થઈ રહ્યું છે એના ઉપર અંકુશ આવે. ક્યારેક એવું પણ બનતું હોય છે કે લઘુમતી વિસ્તારનો વિસ્તાર વધે, પ્રોપર્ટી ખરીદવામાં આવે અને હિન્દુ વિસ્તાર હોય અથવા તો હિન્દુ લોકો હોય ત્યાં એકલા પડી જાય, આવી સ્થિતિ પણ સર્જાતી હોય છે. એટલે આજે જે ખંભાતની સ્થિતિ છે એને જોઈને ત્યાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. વડોદરામાં પણ આવી વારંવાર માગણી થતી હતી, પાણીગેટ હોય, વાડી હોય, નવાપુરા વિસ્તાર હોય, આ અનેક વિસ્તારો છે આવા કે જ્યાં અશાંત ધારાની વારંવાર માગણી થતી હોય છે. અહીંના ધારાસભ્યો મનીષાબેન વકીલ અને સીમાબેન મોહિલે એ આમના દ્વારા પણ અશાંત ધારાના લાગુ કરવાની માગણીઓ વારંવાર કરવામાં આવેલી. સરકાર ક્યાંક ના ક્યાંક આ માગણી સંતોષતી હોય છે, પરંતુ સ્થાનિક લોકોને જયારે મુશ્કેલી ઉભી થાય છે, આવા પ્રશ્નો ઉભા થાય છે, ત્યારે સરકાર વિચારે છે. પોલીસનો એક ડિટેલ રિપોર્ટ આવતો હોય છે અને રિપોર્ટના આધારે અશાંત ધારો લગાવવામાં આવતો હોય છે. એટલે વડોદરામાં પણ આને ક્યાંક ને ક્યાંક જરૂરિયાત હતી એ પ્રમાણેની માગણીઓ ઉઠતી હતી અને એના અનુસંધાને સરકાર છે આખો સર્વે કરી અને પછી અશાંત ધારો લગાવતી હોય છે. ઘણા બધા વિસ્તારો અત્યારે વડોદરાના અશાંત ધારામાં આવી રહ્યા છે. પાણીગેટ, વાડી, વાઘોડિયા રોડ, આજવા રોડ, આ ઉપરાંત જે તાંજરદા વિસ્તાર છે આ વિસ્તારની અંદર અશાંત ધારો લગાવવામાં આવેલો છે અને એનો ક્રાઇટેરિયા પોલીસ સ્ટેશન વાઇઝ નક્કી કરી અને ત્યાં અશાંત ધારાનો અમલ કરવામાં આવતો હોય છે. મિથુન જી 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 માનુ આપ અમારી સાથે જોડાયેલા રહો. તો જે રીતે અશાંત ધારો લાગુ કરવાની વાત છે જેના કારણે આ પ્રકારના તોફાનો ન થાય.